હેલો ટુ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગ માં. એલા નટરાજ ભાઈ નો આજ બર્થડે છે. હેપી બર્થડે ભાઈ. કે અમારા ખાસ મિત્ર એવા રાજપરાથી YouTube માં બહુ સારું નામ એવા જણાવતા ખૂબ આનંદ થાય કે એવા રાજપરાથી એવા નટરાજભાઈ મકવાણા નો બર્થડે આજ અમારા ખાસ મિત્ર એવા નટરાજભાઈ નો જન્મદિવસ છે. તો હેપી બર્થડે નટરાજભાઈ. નટરાજભાઈ નો આજે બર્થડે હોય ને મારે અને મારી વાઇફ મિસિસ ભારતી સોલંકી ને બર્થડે વિશ કરવો હોય. કે નટરાજભાઈ એમ કહેવાય કે તમે આ વિડીયો જોઈ રહ્યા છો, એમનો આજે જન્મદિવસ છે. નટરાજભાઈ નો બર્થડે હોય અને જ્યારે મારે વિશ કરવી હોય ત્યારે હેપી બર્થડે નટરાજભાઈ ના જીવન માં ખુબ જ આગળ વધે. નટરાજભાઈ નો બર્થડે છે એટલે નટરાજભાઈ ને હેપી બર્થડે. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. મિતાલી બેન ગિફ્ટ લેવા છે. આમાં આપણે સોઈ કેવલભાઈ ગિફ્ટ લેવા છે. મસ્ત સેલિબ્રિટી એ બર્થડે વિશ કર્યો, એમનો પણ ફ્રી વાર દિલથી બધાનો આભાર. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં. અમે પણ મજામાં છીએ. તમે પણ મજામાં છો? તો બધાને જય માતાજી, રામ રામ ને સીતારામ. તો બધાને બાબા સીતારામ, જય માં મોંગલ. તો જો સવાર સવારમાં કમ્પ્લીટ થઈ ગયા છે અને બ્લોગ શરૂ કરી દીધો છે. તો આજે છે 10 જુલાઈ, એટલે કે 10 જુલાઈ એટલે મારો બર્થડે છે. તો આજે બર્થડે છે, તો આજે બર્થડે ઉજવવાના છીએ. તો કઈ રીતે ઉજવીએ, કોણ કોણ બર્થડે વિશ કરવાના છે અને કોણ કોણ મોટા સેલિબ્રિટી આવવાના છે, આજનો વ્લોગ એટલે જોરદાર આવશે. તો આખો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. ચેનલ પર પહેલી વાર બધી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. તો હાલો કન્ટિન્યુ વ્લોગ મારે જો. આગળ મળીએ. તો લગભગ 3 વાગે જેવો ટાઈમ થવા આવે છે અને આપણે જવાનું છે કેક લેવા માટે, કેમ કે મોટા મોટા સેલિબ્રિટી આવવાના છે. તો બર્થડે ઉજવવો તો કેક તો લાવી જ પડે. તો જુઓ 3:15 જેવો ટાઈમ થઈ ગયો છે અને એક મિત્રને બોલાવ્યો છે કેક લેવા જાય, એટલે કે એકલાથી તો આવે નહીં. તો કેક લેવા માટે એક મિત્રને બોલાવ્યો છે, ફોન કર્યો છે, આવે છે પછી જાય કેક લેવા. અને અમારે જો મેડમ બેઠા છે અહીંયા ફ્રી છે કે તો બે હું તો પડે ને તમારે જવાનું છે કેક લેવા, કેમ કે આ તો શું કે આમ સેલિબ્રેશન બનાવવાનું છે ને, આમ સેલિબ્રેશન કરવાનું છે. હા કેક લેવા તો જવું જ પડે. અહીં આપણા ગામડા મળતી નહીં એટલે પીછે પણ જવું પડશે. તારા આવવાનું છે કેક લેવા? ના અમારે હું આવું જરા બર્થડે હોય જાય. હારો હાલો, તો મારે જવાનું છે કેક લેવા. હમણાં થોડી વાર નીકળીએ પછી કેક કેવી લઈએ ને એના આજે તમને બતાવશું. મોટા મોટા સેલિબ્રિટી આવવાના છે તો 5 કિલો તો લાવી જ. 5 કિલો કેક એટલી થી રહે? એટલી તો તમે કહેતા હતા કે મારા ભાઈબંધ દોસ્તાર નું મોટું જબર ગ્રુપ છે કે બધા પાર્ટી માંગે. મેં કીધું 5 કિલો કેક લેતા હોય એટલે બધા કેક તોડે છે. કેક ની પાર્ટી છે કે? તો ની તો એ પ્લાન કેવો ઉજાડ્યો. તો આપણે જવાનું છે કેક લેવા. તો કેક તો લગભગ 5 કિલો ની તો આવતી હશે. આપણા ગામડામાં કઈ એટલી બધી હારી મળે નહીં, જેવી મળે એવી લેતા આવો. બીજું આપણે સિટી માં જવું મોટું છે, દિલ્હી જવું લેવા? અત્યારે તો મુશ્કેલ પડી રહી છે નો જવાય. તો ભાઈ દિલ્હી બહુ દૂર પડી જાય. તો અહીંયા પીથલપુર માં નજીક છે ગામ, લગભગ 5 કિલોમીટર છે ગામ થી. તો જઈએ હવે કેક લેવા. તો આપણે આવી ગયા છે પીથલપુર ને કેક લેવા માટે આવ્યા છે. કેક બધી અલગ અલગ છે, મસ્ત મસ્ત છે. તો હાલો, તો હવે આપણે આમાંથી એક જ પસંદ કરી લઈએ. તો આમાં જે પછી નામ આપણે લખાવવાનું ને એ પછી આ લખવું પડે. હરેન્દ્ર લખો છે ને. આપણે જો કેક લઈને તો આવતા રહ્યા ઘરે, દુકાન નો માલ ને એવું લાવો ને તું પણ લાવીને કા મૂકી દીધું છે કેક અંદર. આપણે આવ્યા ને તો લાઈટે વજી કેક ઓળી નો થારું કામ થયેલ કે ન વગડે? મિતાલી બેન જો ભણીને આવતા રહ્યા, તમારે કેવલ ભાઈ આવતા રહ્યા ભણીને કા કરો. મિતાલી શું કહી દીધું? કઈ નહીં. કેતો કરી બેન પણ ચોકલેટ માગે કરી પણ તો આપી દેજા. મારે કહેવાય નહીં પપ્પા નો બર્થડે દીધી મેં આપી દીધી. તો મિતાલી બેન પણ ચોકલેટ આપી દીધી. કઈ બેન પણ બધાને ખવડાવી ગયા? બજ્જુને આપી દીધી? કેટલી કેટલી બજ્જુ ને? તો એટલે આમનો ચોકલેટ ખાધી કે હેપી બર્થડે કેવો પાસે? હે હે ખાધી કે ચોકલેટ? નહીં તું એમ ખાધું મંચુરી એને હાટો અમારે જાવ મંચુરી મળ્યા. મંચુરી મારી હાટો ને લઈ આવ. તમારે હાટો લઈ આવ. હાટો હું સાપું. તો કેવલભાઈ કેમ છે? કેવલભાઈ મજા માં બધે. કેવલભાઈ ભણીને શું આવ્યા છે બધા? કા કેવલ કેક કરમી થાય બો. કેક તમારે કેવલભાઈ ને છે ને કેક લાવે એટલે કેવલભાઈ ને કેક કાપવાની બહુ ઉતાવળ છે કા? હે ગિફ્ટ આવે થોડી વાર માં કેક કાપવાની છે. બધા ફ્રેન્ડ સર્કલ આવે છે, સેલિબ્રિટી મોટા મોટા આવે છે કા? કેમ લાગે? ઓલા રસ્તા
હવે નો કે તો બધા સેલિબ્રિટીઓ રસ્તામાં છે, ઓન ધ વે છે, હમણાં થોડી વારમાં આવે છે. પછી આપણે કેક કાપવાનું શરૂ કરીએ. કેક તો લાવી નઈ ખાશે, હવે થોડીક વારમાં આપણે કેક કટિંગ કરવાની છે અને મોટું ફંક્શન રાખવાનું હતું તો એ તો આપણે સોમાના લીધેથી રાખ્યું નથી. નાની પાલટી રાખીશું, આપણે કેક કાપશું અને કેક કટિંગ કરશું એવો વિચાર કર્યો છે. તો હમણાં થોડી વારમાં કેક કટિંગ કરી ગયા. અને અમુક મિત્રો જો આપણે આવી શક્યા નથી તો અમુક ફોન દ્વારા, અમુક વોટ્સએપમાં કે અમુક ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં બધાએ બર્થડે વિશ કર્યો તો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. અને અમુક મિત્રોએ છે ને ક્લિપો મોકલી છે, મોટા મોટા સેલિબ્રિટી આવી શક્યા નથી તો અમુક ક્લિપો મોકલીને બર્થડે વિશ કર્યા છો તો એમનો દિલથી ફરીવાર ખૂબ ખૂબ આભાર. તો અમારે મુકેશભાઈ સરવૈયા છે, તો આવતારો મુકેશભાઈ સરવૈયા. પહેલાં નમસ્કાર મિત્રો, જય માતાજી. હું છું મુકેશ સરવૈયાના. બધા મિત્રોને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમારા ખાસ મિત્ર એવા રાજપરાથી યુટ્યુબમાં બહુ સારું નામ એવા નીતા નટરાજ વ્લોગ ચેનલ છે એમની. અને જ્યારે નટરાજ મકવાણાનો જ્યારે જન્મદિવસ હોય તો હેપી બર્થડે નટરાજ ભાઈ, તું જીવો હજારો સાલ, તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ કરો ને હરપલ માતાજી કુળદેવ તમને ખૂબ જ ખુશ રાખે ને ખૂબ લાંબુ આયુષ આપે એવી દિલથી પ્રાર્થના કરું છું. અને અમારા ફેમિલી વતી હેપી બર્થડે ભાઈ, જય માતાજી. મુકેશભાઈ સરવૈયા, તમારો ખૂબ ખૂબ આભાર કે તમારો કિંમતી સમય કાઢીને અમને વિશ કરી બદલ, થેન્ક યુ, આભાર. હાલો તો બીજા આપણે મોટા સેલિબ્રિટી અને યુટ્યુબમાં અત્યારે બૂમ પડાવે ને એવા આપણે ભાઈ શ્રી જેકભાઈ, તો એમનો કિંમતી સમય કાઢીને અમને વિશ કર્યો તે બદલ દિલથી તમારો ખૂબ ખૂબ આભાર. હેલો એડો ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. એટલે આ તો નટરાજભાઈનો વ્લોગ છે. આમાં ક્યાંથી આવી ગયો તમે એમ વિચાર કરતા છો? તો ભાઈ એમાં છે એવું કે નટરાજભાઈનો આજ બર્થડે છે, હેપી બર્થડે ભાઈ. ને કાંઈ પાર્ટી બાલ્ટીનું હોય તો પહેલાં ફોન કરીને કહી દેજો, એટલે એમને ખબર પડે કે આવું છે કે નથી. એટલે વહેલા છતાં કહી દેજો અમને કે શું પ્લાન છે એમ. બાકી તો કાંઈ ખબર નથી, હવે તમે કહેશો ત્યારે ખબર પડશે કે શું પ્લાન છે. બાકી તો હજી બધા લાઈનમાં છે તો આવતા છે. હવે આની પછીનો કોનો વાર હોય તો મને ખબર, પણ આવતાર વાલો. જગભાઈ દિલથી આભાર તમારો, થેન્ક યુ ફરી વાર. અને જગભાઈ આપણે પાર્ટી તો રાખી હતી પણ બપોર પછી વાતાવરણ ખરાબ થઈ ગયું છે તો પાર્ટી આપણે કેન્સલ રાખી છે. તો સોરી, નેક્સ્ટ ટાઈમ આપણે પાછી પાર્ટી ગોઠવીશું ક્યારેક, તો ત્યારે તમને આમંત્રણ દઈશું અને જરૂર તમારે આવવાનું છે ત્યારે. કેમ જગભાઈ કેમ? આપણે ઘણી બધી લાઈન છે હજી, તો આપણે બર્થડે વિશમાં મોટા મોટા સેલિબ્રિટી હજી પણ બાકી છે. તો નેક્સ્ટ આવશે લાલજીભાઈ સિયા. મહાદેવ હર બાપા સીતારામ જણાવતા ખૂબ આનંદ થાય કે એવા રાજપુરાથી એવા નટરાજભાઈ મકવાણાનો બર્થડે હોય અને મારે એટલે કે લાલજી શિયાળને વિશ કરવું હોય ત્યારે હેપી બર્થડે ભાઈ, તું જીવો હજારો સાલ. અને મહાદેવને પ્રાર્થના કે તમને ખૂબ આગળ વધારે, જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને આ ચેનલને પણ તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દો. હેપી બર્થડે નટરાજભાઈ. તો લાલજીભાઈ શિયાળ, તમારો દિલથી આભાર અમારા માટે ટાઈમ કાઢી અને તમને બર્થડે વિશ. અનિલભાઈ ત્યાં બહાર ફરવા ગયેલા છે એમ કીધું કે બર્થડે વિશ કરવા થોડુંક મોડું થઈ ગયું. તો અરવિંદભાઈ એવું કાંઈ ન હોય, એવું તો હાલત કરે, તો વિશ કર્યા બદલ દિલથી આભાર પાછો બીજી વાર. તો આવતા રહો અરવિંદભાઈ. જય માતાજી, જય બાબા સીતારામ. અને આજે એક વાત જણાવતો ખૂબ આનંદ થાય છે, કેમ કે આજે અમારા ખાસ મિત્ર એવા નટરાજભાઈનો જન્મદિવસ છે. તો હેપી બર્થડે નટરાજભાઈ. અને એમની એક વ્લોગની ચેનલ પણ છે, નટરાજની તું વ્લોગ. તો એમાં ખૂબ સરસ મજાના વ્લોગ પણ બનાવે છે અને ખાસ ભાઈને વિશ કરવા પૂરતી નથી, સ્પેશિયલ આ વિડીયો બનાવું છું. તો હેપી બર્થડે નટરાજભાઈ, તું જીવો હજારો સાલ, માતાજી તમને હરપળ ખુશ રાખે. જય માતાજી. થેન્ક યુ અરવિંદભાઈ, દિલથી આભાર તમારો ફરી વાર પાછો. પછી આપણને બર્થડે વિશ કરે છે પરેશભાઈ અને ભારતીબેન. તો પરેશભાઈ અને ભારતીબેન, અમે તમારો કિંમતી ટાઈમ કાઢીને અમને બર્થડે વિશ કર્યો ત્યાં બદલ દિલથી તમારો ખૂબ આભાર. આવતારો પરેશભાઈ. તો ભાઈ અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમારા પરમ મિત્ર એવા નટરાજભાઈનો આજે બર્થડે હોય અને મારે અને મારી વાઇફ મિસિસ ભારતી સોલંકીને બર્થડે વિશ કરવો હોય. ક્યારે હેપી બર્થડે ભાઈ, કે તું જીવો હજારો સાલ. માં મોગલ અને દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે તમારી હરેક મનોકામના પૂરી કરે અને જાજુ કઈ નથી કેવું, કારણ કે ભાઈ ઘણા ખરા ક્રિએટરો જે લાઈનમાં હશે. તો પરેશભાઈ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર, તમારો કિંમતી ટાઈમ કાઢીને અમને બર્થડે વિશ કર્યો. તો હવે પછી બર્થડે વિશ કર્યો છે મોટા એવા યુટ્યુબર અને યુટ્યુબમાં બૂમ પડાવ્યા કૌશિકભાઈ બામણિયા. તો ભાઈ શ્રી કૌશિક, જય માતાજી, રામ રામ, મહાદેવ હર. બધાને તો ખાસ આજે જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમારા પરમ સ્નેહી મિત્ર નટુભાઈ નટરાજભાઈ એમ કહેવાય કે તમે આ વિડીયો જોઈ રહ્યા છો, એમનો આજે જન્મદિવસ છે. તો અમારા કૌશિક અસ્મિતા ફેમિલી તરફથી નટુભાઈને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ અને ઘણી બધી જીવનમાં પ્રગતિ કરી એવી માતાજી પાસે પ્રાર્થના. અને તમે પણ બધા હેપી બર્થડે લખી નાખજો કમેન્ટમાં નટુભાઈ માટે, આભાર. તો મોટા એવા યુટ્યુબર કૌશિકભાઈ, તમારો કિંમતી ટાઈમ કાઢીને મને વિશ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે પછી આવે છે અમારા બિપિનભાઈ ડોડિયા અને બધા મિત્રોની એમને કમેન્ટ, બિપિનભાઈની કમેન્ટ અમને આવે છે કે બિપિનભાઈ વ્લોગ કેમ નથી મૂકતા, બિપિનભાઈને વ્લોગ મૂકવાનો કેમ ટાઈમ નથી. તો ખાસ કરીને તમે બિપિનભાઈ પાસે કહેજો અમારો વ્લોગ જોતો હોય ત્યાં. તો બિપિનભાઈ તમારો કિંમતી ટાઈમ કાઢીને અમને બર્થડે વિશ કર્યો ત્યાં બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર.
જય માતાજી, જય બાપા સીતારામ. તો ફરી એકવાર અમારા નટરાજભાઈના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને ઘણા સમય પછી મેં પણ વિડીયો બનાવ્યો છે, તો બધાને જય બાપા સીતારામ. અને ખાસ આજે અમારા પરમ મિત્ર એવા નટરાજભાઈનો બર્થડે હોય, અને જ્યારે મારે વિશ કરવી હોય ત્યારે હેપી બર્થડે નટરાજભાઈના, જીવનમાં ખૂબ જ આગળ વધો એ બાપા સીતારામને પ્રાર્થના. અને આવા નવા વિડીયો કોમેડી બનાવતા રહો, ખૂબ જ યુટ્યુબમાં આગળ વધો એ બાપા સીતારામને પ્રાર્થના. અને અમારા હેતલબેન કંઈક કામ કરે છે, શું કરો છો હેતલબેન? તો આપણે નટરાજભાઈનો બર્થડે છે, તમે શું કહેશો? નટરાજભાઈનો બર્થડે છે એટલે નટરાજભાઈને હેપી બર્થડે. અને કોમેડી વિડીયો તમે બનાવતા રહો, નટરાજ નીતુ વ્લોગ, અને ખૂબ આગળ આવો એ બાપા સીતારામને પ્રાર્થના કરીએ. તો બા કઈ બાજુ ગયા છે? બા ગયા છે ઓલી બાજુ. તો બા જો ભેંસ ને ખાંડી ને આવે છે, ને ત્રીસા ને લઈને આવે છે. મિત્રો, અને જે આપણે આ બર્થડે વિશ કરી અને બધી જે ક્લિપ તમે જોઈ છે ને એ બધા યુટ્યુબર જ છે, તમને બીજી વાર પાછા કહી દઈએ. અને એ બધા યુટ્યુબર ની આઈડી છે ને ડિસ્ક્રિપ્શનમાં નીચે આઈડી મેન્શન કરી દેશું, તો જરાક એમની ચેનલ પર જરાક ચેક કરજો. એ પણ મસ્ત મસ્ત બ્લોગ બનાવે છે કેમ. તો બીજું કાંઈક તું કહેતી તો કે શું કેવું તારે? કાંઈ નહીં, બધાને હું કે વિશ કરી એ બધા બધા મિત્રો આવી ગયા છે. અને આપણું આ નાને એવું સેલિબ્રેશન છે, બહુ મોટું નથી. બધાને અમુક ને બધાને કીધું છે ભાઈ કેક રાખવાની છે, આપણે બીજું પાર્ટી રાખવાની નથી, પણ પાર્ટીનું તો કેન્સલ રાખ્યું, કેમ કે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું, થોડી વારમાં કેક કાપવાનું શરૂ થાય. કેક ઓગળી જાય. નામ પણ લખી નાખ્યું છે નટરાજ. અને અહીંયા નામ અમારે છે ને આમાં નટરાજ, એટલે મારો જ બર્થડે હતો તો નટરાજ જ લખવાનું હતું. તો આવડાવે લખી નાખ્યું નટરાજ નીતુ વ્લોગ, અમારા ચેનલનું નામ લખી નાખ્યું. તો નટરાજ નીતુ વ્લોગ, તો અત્યારે લગભગ સબસ્ક્રાઈબર 7500 જેવો થયો હોય છે, 7500 આજુબાજુ. તો આમાં ખાલી નટરાજ જ નામ લખવાનું હતું. હવે 10K થશે ને તારે આપણે નટરાજ નીતુ વ્લોગ લખીને કેક કાપશું. આપણે 10K સબસ્ક્રાઈબર તમે કરી ગયો તો પાછી આપણે 10K ની અમારી આ વ્લોગની ચેનલની કેક કાપશું. પ્લીઝ બધા ચેનલ ઉપર નવા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા હોય. અમારા કેવલભાઈ ને બધા કરતા પેલા ઉતાવળ છે, કેવલભાઈ કે પેલા મને, પેલા કે મિતાલી કે મને, એટલે બે હાથમાં લીધા ને બે ને હાર વાર કરવા છે. નકરી બે બાજ છે મિતાલી તો તો હાલો. હવે નીતુ ને ખવડાવી દઈએ કેક. કા અમારા મિત્ર છે, અમારા વિશાલભાઈ છે, એમની આ બધા ભાઈ બોલો એવા ગિફ્ટ તો કઈ લેવા જ નહી. નાના નાના મારા મિત્રો આવી જાય. હાલે ભાઈ ઝપટ બોલી થઈ ગયો. પકડા ઉપડે ને તો વાગે હેન્સ ફ્રી છે. આ તો બહુ મોંઘા. હવે આપણે આનું અનબોક્સિંગ કરીએ. આમાં ભાઈ કેવલભાઈ લખ્યું છે આપણે હેપી બર્થડે.
લાગે તો ફેવરિટ વસ્તુ છે આપડી માટે મસ્તી નો છો આવડા લૂંટફેટ કરી દેવાનું આભાર પુષ્પા ભાવ હારો હાલો તો આવી રીતનું એવું નાને એવું સેલિબ્રેશન હતું અમારું આ બર્થડે નો સેલિબ્રેશન નો આવો વિડીયો હતો અને બધા સેલિબ્રિટીએ બર્થડે વિશ કર્યો એમનો પણ ફરી વાર દિલથી બધાનો આભાર અને બધા મિત્રો આવ્યા ટાઈમ કાઢીને બર્થડેમાં એટલે મને પણ ખુશી છે તો આવી જ રીતે આવતો વર્ષ પણ જલ્દી આવે અને બીજો બર્થડે ઉજવીએ એવી આશા રાખીએ કેમ લાગે પાર્ટી બાકી હવે આવતા બર્થડેમાં તો બધાનો ફરી વાર ખૂબ ખૂબ બધાનો આભાર મને સપોર્ટ કરવા બદલ મેસેજ દ્વારા વોટ્સઅપ દ્વારા યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં બધા મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે બધાય સપોર્ટ કરતા રહેજો અને ચેનલમાં પહેલી વાર હોય ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો બધાય સબસ્ક્રાઇબ કરો અને બે લાઇકનનું બેલ દબાવી ગયો તો વ્લોગ તમને તમારે જલ્દી ભોગી જાય તો હાલો તો મિત્રો આજનો વ્લોગ કાક આવો હતો આ સાથે વ્લોગ અહીંયા પૂરો કરીશું વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર ચેનલને સરસ્યા પૂર્ણ કરજો મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય.